સાબરકાંઠા જિલ્લામાં થોડા વર્ષો પહેલા પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી હતી ત્યારે જે શાળાઓ સંપૂર્ણ બંધ હતી તે શાળાઓની હાલત દયનીય છે જેને લઈ ધનપુરાના બાળકો બાજુમાં આવેલા ગામમાં હાલ ભણવા જઈ રહ્યા છે જ્યાં બાળકોનું ભણવાનું સ્થાન છે ત્યાં લોકો પશુઓ બાંધી રહ્યા છે ખેડૂતો ખેતરનો સામાન મૂકી જાય છે જેને લઈને ગામ લોકોની એક જ માંગ છે શાળા ફરીથી ચાલુ થાય કે પછી અહીં આંગણવાડી ચાલુ થાય જેથી શાળાનું પટાંગણ પણ સચવાય અને ગંદકીથી પણ રાહત મળે અઢીથી ત્રણ વર્ષ પહેલો આ શાળા કી સંખ્યા નથી એવી રીતના બંધ કરવામાં આવી બે શિક્ષકો હતા અત્યારે શાળાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે લોકો ગામના લોકો અમુક અમુક જગ્યાએ કબજો પણ કરવા માંડ્યા છે ગામની હવે શાળાનો કોઈ માલિક જ નથી અત્યારે હવે અમારી સરકાર પાસે વિનંતી છે કે ભાઈ એકથી બે ધોરણ ચાલુ કરો અથવા બાળ મંદિરથી ચાલુ કરો તો ગામના છોકરો જાય કે અત્યારે શાળામાં કોઈ કોઈ કામકાજ થતું નથી શાળાના બાર બાર બાળકો અત્યારે હાલ અભ્યાસ વગર બધો પડ પે છે અને શાળામાં બધા અત્યારે ગાચચારો બગડી બગડવા મળી છે અને જનાવર ચાલુ થઈ ગયા છે અને શાળા ખૂબ જ બગડી ગઈ છે અત્યારે હાલ અને સરકાર એક બાજુ કહે છે કે શાળામાં પ્રગતિ કરવાનું બાળકોનો અભ્યાસમાં શાળાઓ મર્ષ થવાને લઈને અમુક શાળાઓ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે જેના કારણે શાળાની પરિસ્થિતિ જોવા જઈએ તો જે શાળાનું પટાંગણ હતું તેમાં ઘાસચારો ઊગી નીકળ્યો છે તો અનેક લોકો જે જે લોકો હોય તે પોતાનું બાળ સામાન્ય પણ એ મૂકીને જતા રહેતા હોય છે આ ઉપરાંત તે જે ગાર્ડન છે ગાર્ડનની વ્યવસ્થા પણ જોવા નથી મળતી જે સાધન સામગ્રી હતી બાળકોને એ પણ તૂટી ગઈ છે એટલે કે કહી શકાય કે જાળવણી તો જાળવણી થતી નથી જેના કારણે જાળવણીના અભાવે અહીંયા મોટી સંખ્યામાં ગંદકી પણ ગઈ છે આ ઉપરાંત ઝેરી જાનવરોનો પણ ત્રાસ વધી ગયો છે એટલે સ્થાનિક લોકોની હાલ તો એક જ માંગ છે કે જો શાળા મર્જ કરી છે તો ફરીથી જો શાળા ચાલુ કરવામાં અથવા તો શાળામાં બાલ મંદિર ચાલુ કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ છે કારણ કે જે જેના કારણે એક તો અહીંયા સ્વચ્છતા પણ રહે અત્યારે હાલ જે અમુક લોકો જે કબજો કરી રહ્યા છે કબજો પણ ન થાય ઈશાન પરમાં ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા સુરતમાં એમબીબીએસમાં એડમિશન અપાવવાના બહાને છેતરપિંડી થઈ સુરતની ડિંડોલી પોલીસે ટોળકીને પકડી છે ડિંડોલી પોલીસે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યા માસ્ટર માઇન્ડ સહિત ચાર આરોપીઓ ઝડપાયા છે છવ્વીસ લાખમાં એમબીબીએસમાં અપાવવાનો દાવો કરતા હતા પૈસા મળતા ટોળકીએ ફરિયાદી સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ટોળકી વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે કેટલાય પરિવારો આ ટોળકીનો ભોગ પણ બની ચૂક્યા છે ડિંડોલી પોલીસે બાવીસ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી છે એક શાળાના આચાર્યના દીકરા જેને નીટની પરીક્ષા આપી હતી પરંતુ એના રેન્ક નીચા હોવાથી એના મેડિકલ કોલેજમાં એડમિશનની શક્યતા નહોતી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓના સંપર્ક કરી આ લોકોને કન્સલ્ટેશન અને સલાહ આપીને આ પ્રકારની લોભામણી વાતો કરે છે કે તમારી સંતાનને સેન્ટ્રલ પુલમાંથી એડમિશન અપાવીશું અને ડિંડોલીના જે ફરિયાદી છે એના દીકરાને લખનઉના કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે કાઉન્સેલિંગ ના હેડ છે એવા ડોલ કરીને એના પાસેથી દૂર જગ્યાએ બોલાવી ત્યાં 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા સુરતના વરાછા રોડ પર આવેલી આશિષ ડાયમંડ ફેક્ટરીમાં લાખોના હીરાની ચોરી થઈ અજાણ્યો શખ્સ કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મૂકેલા 150 કેરેટના 50 લાખની કિંમતના હીરા લઈને ફરાર થઈ ગયો

કોઈ ચોરી ચોરી ચાલુ ખાતું હતું એ દરમિયાન પ્રવેશ કરી કરી અને લઈ અંગેની કાપોદરા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ છે પોલીસે આ બાબતે તપાસ હાથ બનાસકાંઠામાં વિદ્યાર્થીના અપહરણ બાદ હત્યાનો જે મામલો સામે આવ્યો હતો મોદી સમાજની મહિલાઓ અને લોકો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા મોદી સમાજની બહેનોએ છાજિયા લીધા હત્યારા નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાની ચીમકી પણ આપી હતી હત્યારાને ઝડપી પકડવા માટેની માંગણી આ મહિલાઓએ કરી હતી અને આ મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને છાજિયા લીધા હતા બનાસકાંઠાના